એક વાત છે જે જગજાહેર છે કે ભારતમાં સૌથી વધારે ગોલ્ડ પ્રેમી લોકો વસે છે, અને હવે તો ધનતેરસ અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તો ભારતમાં સોના ચાંદીની દુકાનો ખચોખચ ભરાયેલી દેખાશે. એનું કારણ છે કે અહીં સોનું માત્ર શણગાર માટે જ નહીં પણ બચત માટે પણ ખરીદવામાં આવે છે. તો દિવાળીના તહેવારને લઈને બીબીસી ગુજરાતીના ધંધા પાણી કાર્યક્રમમાં હું અર્ણવ વસાવડા આજે વાત કરીશ રોકાણની અને ખરીદીની બંનેની દ્રષ્ટિએ સોનું કેટલું લાભદાયી છે તેના પર. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના 2017ના રિપોર્ટ પ્રમાણે ભારતમાં લોકોના ઘરોમાં જે સોનું સાચવી રાખે છે તે આશરે 24,000 ટન છે, જે 58,000 અબજ રૂપિયાથી પણ વધારે કિંમતનું છે. દુનિયામાં સૌથી વધારે 28% સોનાનું વેચાણ ભારતમાં થાય છે અને ત્યારબાદ ચીનમાં 26% વેચાણ થાય છે, અને આ માંગને પહોંચી વળવા માટે મોટાભાગનું સોનું વિદેશમાંથી આયાત કરવું પડે છે. હવે વાત તમારા ફાયદાની. શું સોની અને જ્વેલર્સ પાસેથી સોનું ખરીદવું એ એક જ માત્ર ફાયદાનો સોદો છે? જવાબ છે ના. તમારી પાસે બે વિકલ્પ છે. એક ફિઝિકલ ખરીદવા માટે ઘરેણા, સોનાના બિસ્કિટ અને સોનાનો સિક્કો વિકલ્પ તરીકે છે, તો સ્વાભાવિક છે કે તે તો તમને જ્વેલર્સ પાસેથી જ મળી જશે. પણ બીજો વિકલ્પ છે પેપર ગોલ્ડ. ભારતમાં ભાવની દ્રષ્ટિએ હીરા અને પ્લેટિનમ ભલે સોનાથી ખૂબ જ મોંઘા હોય, પણ જ્યારે સુરક્ષિત બચત અને વિશ્વાસની વાત આવે ત્યારે ગોલ્ડને ગોલ્ડ મેડલ મળે છે. હવે એક નજર બચતને લઈને સોનું કેવું તેના પર. ઘરેણા. સામાન્ય રીતે લોકો ઘરેણાની ખરીદી કરી તેને સાચવીને રાખે છે બચતના ભાગરૂપે, પણ આ વિકલ્પ રિસ્કી છે કારણ કે તેમાં ચોરીનો ભય અને જૂના થઈ જવાનો ડર રહે છે. ત્યારબાદ ડિજિટલ બોન્ડ. તમે આ ઘરેણા, સોનાના સિક્કા અને લગડી ઓનલાઈન પણ ખરીદી શકો છો. અમુક મોબાઈલ વોલેટ અને વેબસાઇટ પર ડિજિટલ ગોલ્ડની સુવિધા ઉપલબ્ધ છે. ગોલ્ડ કોઈન સ્કીમ. આ સિક્કાનો રજિસ્ટર્ડ MMTC આઉટલેટ, બેંક અને પોસ્ટ ઓફિસના માધ્યમથી ખરીદી શકાય છે. ગોલ્ડ સેવિંગ સ્કીમ. આમાં એક નક્કી કરેલ સમયસીમા દરમિયાન દર મહિને નક્કી રકમ જમા કરવામાં આવે છે. આ સમયસીમા પૂર્ણ થયા બાદ જેટલી રકમ જમા કરી હોય તેની કિંમતના આધારે સોનું ખરીદી શકાય છે. ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ETFની કિંમતમાં ચઢ ઉતર સોનાની કિંમત પર આધાર રાખે છે, જેમાં રોકાણ કરવા માટે ટ્રેડિંગ કે ડીમેટ ખાતું હોવું જરૂરી છે. આ પ્રકારના બોન્ડ સરકાર સમય સમય પર બહાર પાડે છે. સરકાર 2-3 મહિને આને બહાર પાડવા માટે વિન્ડો ઓપન કરે છે કે જે 1 અઠવાડિયા સુધી ખુલ્લી હોય છે. હવે સોનામાં રોકાણ કરવાનું વિચારો તે પહેલાં બીબીસી ગુજરાતીના ફેસબુક પેજને લાઇક કરો, બીબીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દુનિયાભરના સમાચાર માટે બીબીસી ગુજરાતીની વેબસાઇટ www.bbc.com/ગુજરાતી પર જાઓ. ફરી મળીએ ત્યાં સુધી દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા સાથે. આવજો.